ધોરણ 10 ગણિત વિષયની અંદર પ્રમેય આપણને એક્ઝામમાં 5 માર્કમાં પૂછાય છે. હવે ગણિત વિષયમાં ટોટલ 5 પ્રમેય છે. આ 5 પ્રમેયમાંથી જ એક પ્રમેય દર વખતે બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. તો જે આ 5 પ્રમેય છે એ 5 પ્રમેય છે. પહેલો છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, જે ગણિતની ચોપડીમાં પ્રકરણ નંબર 6 અને 122 નંબરના પેજ ઉપર આપેલો છે. પછી છે સમરૂપતાનો પ્રમેય, જે 135 નંબરના પેજ ઉપર આપેલો છે. ત્યારબાદ છે પાયથાગોરસનો પ્રમેય, જે પેજ નંબર 146 ઉપર આપ્યો છે. પાયથાગોરસનો પ્રતિપ્રમેય, જે પેજ નંબર 147 ઉપર આપ્યો છે. અને છેલ્લો છે એપોલિયન્સનો પ્રમેય, જે પેજ નંબર 154 ઉપર આપવામાં આવ્યો છે. એટલે પ્રકરણ નંબર 6 અને પ્રકરણ નંબર 7માંથી જ આપણને આ 5 પ્રમેય આપવામાં આવ્યા છે. આ 5 પ્રમેયમાંથી જ દર વર્ષે બોર્ડની એક્ઝામમાં એક પ્રમેય 5 માર્કમાં પૂછાય છે. તો આ 5 પ્રમેયમાંથી પહેલો પ્રમેય છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. તો ચાલો મિત્રો આપણે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય શીખીએ. બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રમેય તમને 3 રીતે પૂછાઈ શકે છે. પહેલી રીત છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો, બીજી રીત છે થેલ્સનો પ્રમેય લખો. થેલ્સ એક ગણિતશાસ્ત્રી હતો, એણે આ પ્રમેય આપેલો છે, એટલા માટે આને થેલ્સનો પ્રમેય પણ કહે છે. ત્રીજી જે રીત છે એ છે જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો આ રેખા વડે જે ત્રિકોણનું વિભાજન થાય છે એનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે એમ સાબિત કરો. અને ટોટલ આ 3માંથી કોઈ પણ એક રીતે બોર્ડની એક્ઝામમાં આપણને આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આપણે માત્ર એનો એક જ આન્સર લખવાનો છે. કોઈ પણ પ્રમેય લખતી વખતે તમારે એની 3 વસ્તુ લખવાની હોય છે, પક્ષ, સાધ્ય અને સાબિતી. તો પહેલા વેળા આપણે લખશું પક્ષ. પક્ષ એટલે શું? તો કે કોઈ પણ રકમમાં આપણને જે વસ્તુ આપેલી છે એ પક્ષ છે અને જે વસ્તુ સાબિત કરવી છે એ સાધ્ય છે. તો આ રકમમાં તમને એવું કીધું છે કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય. તો આપણે એ બનાવીએ છીએ, આ એક ત્રિકોણ છે, આ એક રેખા છે. ત્રિકોણની વચ્ચે એક રેખા બનાવો જે એક બાજુને સમાંતર હોય. તો જો આ રેખા જે છે એ આ બાજુને સમાંતર છે, તમારે આને જે નામ આપવા હોય આપી શકો છો, એ બી સી, અને અહીંયા જે બે બિંદુઓમાં છેદે છે એને પણ આપણે કંઈક નામ આપી દઈએ, પી અને ક્યુ. તો જો ત્રિકોણ એબીસીમાં આ રેખા એને પણ કંઈક નામ આપી દઈએ એલ, ત્રિકોણ એબીસીમાં રેખા એલ એ બીસીને સમાંતર છે અને બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુ પી અને ક્યુમાં છેદે છે. તો તમારે સાબિત કરવાનું છે કે આ જે આકૃતિ છે એમાં સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. સમાન ગુણોત્તરમાં વિભાજન એટલે એપીના છેદમાં પીબીનો ગુણોત્તર રહ્યો એનો જ આન્સર છે એ એપીના છેદમાં ક્યુસી બરાબર થાય. એટલે કે એપીના છેદમાં પીબી બરાબર એક્યુના છેદમાં ક્યુસી થાય એવું આપણે એને સાબિત કરીને આપવાનું છે. તો આની અંદર પહેલા પહેલા લખવાનું પક્ષ, ત્રિકોણ એબીસીમાં દોરેલી રેખા એ, આ ત્રિકોણ એબીસી એમાં દોરેલી રેખા L એ BC ને સમાંતર છે. તો દેખાય છે L છે BC ને સમાંતર છે. ત્યારબાદ AB અને AC ને બે ભિન્ન બિંદુમાં છેદે છે. તો આ રેખા છે એ AB ને અને AC ને આ બે ભિન્ન બિંદુમાં છેદે છે. ત્યારબાદ આ થઈ ગયું પક્ષ. હવે આપણે લખવાનું છે સાધ્ય. સાધ્ય એટલે શું? તો કે જે વસ્તુ આપણે સાબિત કરીએ છે, આપણે સાબિત કરવું છે એનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય. એટલે આપણે સાબિત કરવું છે એપીના છેદમાં પીબી બરાબર એક્યુના છેદમાં ક્યુસી. એટલે કે એપીના છેદમાં પીબી બરાબર એક્યુના છેદમાં ક્યુસી, આ સાબિત કરવું છે જેથી એને આપણે સાધ્ય કહેશું. તમે બોર્ડની એક્ઝામમાં એટલી વસ્તુ લખશો આના તમને 2 માર્ક્સ મળશે. ટોટલ 5 માર્ક્સ હોય છે. પક્ષ, સાધ્ય અને આકૃતિના 2 માર્ક આપવામાં આવે છે. 5માંથી 2 માર્ક્સ આના હોય છે. હવે આવે છે 3 માર્ક્સ સાબિતીના. તો એ આપણે સાબિત કરીએ. તો પહેલા વહેલા આ રેખાઓ બનાવવાની છે. એટલે કે પહેલા વહેલા અહીંયા બનાવીએ આપણે અને પછી અહીંયા બનાવીએ. આને આપણે નામ આપી દઈએ કંઈક. એકને આપણે એમ નામ આપશું, બીજાને આપણે એન નામ આપશું. ત્યારબાદ આ બેને આપણે જોડી દઈશું આ ખૂણો
અને આ ખૂણો અહીંયા તમારી જે આકૃતિ છે એ કમ્પ્લીટ તૈયાર થાય છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવા માટેનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વે. તો યાદ રાખો ખાસ 1/2 પાયો ગુણ્યા વે, એટલે જો કદાચ આવું ત્રિકોણ હોય અને અહીંયા જો વેદ બનાવેલો હોય તો અહીંયા એબીસી લખ્યું છે, અહીંયા દાખલા તરીકે ડી લખ્યું છે, તો અહીંયા જે સીડી છે એ સીડીને વેદ કહેવાય, પણ સીડી જેના ઉપર હોય એને પાયો કહેવાય છે. એટલે કે સીડી એબી ઉપર છે એટલે સીડી વેદ થશે, એબી પાયો થશે. પણ કદાચ તમને આવું આપ્યું છે તો આની અંદર પણ આપણે એ રીતે રીત વાપરવાની છે, એટલે કે એડી જે છે એ વેદ થશે, બીસી જે છે એ પાયો થશે. એ જ રીતે કદાચ તમને આવું કંઈક ત્રિકોણ આપ્યું છે અને અહીંયા લાઈન બનાવેલી છે, તો આની અંદર પણ જે એસી છે એ પાયો થશે અને જે બીડી છે એ વેદ થશે. એને આપણે યાદ રાખવું પડશે તો જ આપણે આ પ્રમેયને સાબિત કરી દઈશું. હવે બરાબર અહીંયા જોજો, આની અંદર એલ જે રેખા છે એ બીસી ને સમાંતર છે, તો સાબિતીમાં પહેલી વસ્તુ લખવાની એલ સમાંતર બીસી, ત્યારબાદ લખવાનું QM છે એબી ને લંબ છે, જેને સિમ્બોલમાં દર્શાવવું હોય તો QM પરપેન્ડિક્યુલર એબી, જે અહીંયા મેં દર્શાવ્યું છે આ નિશાનીને લંબ કહેવાય છે અથવા તો પરપેન્ડિક્યુલર કહેવાય છે. ત્યારબાદ છે PN એ એસી ને લંબ છે, તો એને પણ આપણે સિમ્બોલાઇઝ તરીકે PN લંબ એસી એટલે કે આ રીતે દર્શાવી શકીએ. તો હવે જે છે એ મેઇન વસ્તુ શરૂ થાય છે, એટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે પછીની જે મેઇન વસ્તુ છે એને સમજવાની છે, તો ચાલો શરૂ કરીએ. પહેલા વહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવા માટેનું સૂત્ર આપણને આવડવું જોઈએ, જે સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. તો જેની ઉપર વેધ બનતો હોય એને જ પાયો કહેવાય. દાખલા તરીકે આ QM જે છે એ એબી ઉપર બને છે, એટલે એનો અર્થ એવો થયો કે QM છે એ વેધ છે અને એબી છે એ પાયો છે. એ જ રીતે PN છે એ વેધ છે અને એનો પાયો જે છે એ એસી થશે. તો અહીંયા આપણે પહેલા વહેલા QM વેધ લઈને દાખલો ગણશું, ત્યારબાદ PN વેધ લઈને દાખલો ગણશું, બંનેના જવાબોને સરખા કરશું, એટલે જે આપણે સાબિત કરવું છે એ મળી જશે. તો ચાલો શરૂ કરીએ. પહેલા તો ઉપરનું જે ત્રિકોણ છે એનું નામ છે APQ, તો અહીંયા આપણે લખશું ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ. ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ ગોતવું હોય તો એના માટેનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2, હવે APQ નું ક્ષેત્રફળ ગોતો છો, અહીંયા QM વેધ હોય તો એનો પાયો શું થાય? AP થાય, એટલે APQ નું ક્ષેત્રફળ ને 1/2 પાયો થશે AP અને વેધ છે QM. આ મળી ગયું APQ નું ક્ષેત્રફળ. હવે ખાસ બરાબર સમજજો, હવે આપણે મેળવવાનું છે આનું ક્ષેત્રફળ, PBQ નું ક્ષેત્રફળ. તો PBQ નું ક્ષેત્રફળ જોતું હોય તો એની અંદર પણ વેધ તો આપણે QM જ લેવાનો છે. QM નો ખરેખર પાયો AB થતો હતો, પણ AB ની અંદર જો ઉપરનું ત્રિકોણ લ્યો તો એનો પાયો ખાલી AB થશે, નીચેનું ત્રિકોણ લ્યો તો એનો પાયો PB થશે. તો અહીંયા હવે આપણે નીચેનું ત્રિકોણ લઈએ છીએ જેનું નામ થશે PBQ નું ક્ષેત્રફળ. તો PBQ નું ક્ષેત્રફળ બરાબર 1/2, PBQ નો પાયો શું થશે? તો કે વેધ તો QM જ છે, પાયો થશે PB, તો PB એને ગુણ્યા QM. હવે આ બે જવાબો આવ્યા, એ બંને જવાબોનું તમારે ગુણોત્તર લેવાનો છે. ગુણોત્તર લેશો એટલે કે બંનેનો ભાગાકાર કરવાનો છે. બંનેનો તમે જો ભાગાકાર કરશો તો અહીંયા 1/2 1/2 કેન્સલ થઈ જશે, QM/QM પણ કેન્સલ થઈ જશે, તો આપણી પાસે માત્ર AP/PB જેને આપણે સમીકરણ નંબર 1 નામ આપશું. બરાબર છે, અહીંયા QM આપણે વેધ લીધો હતો, હવે આપણે PN ને વેધ તરીકે લઈને આ જ ક્રિયા કરવાની છે. એટલે કે પહેલા વહેલા તો આપણે ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ મેળવશું. ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ પહેલા QM વેધ લઈને મેળવી લીધું છે, તો હવે આપણે PN વેધ લઈને મેળવશું. તો PN વેધ લ્યો તો એનો પાયો ખરેખર એસી થાય છે, પણ જો ઉપરનું ત્રિકોણ લ્યો તો પાયો માત્ર AQ થશે, નીચેનું ત્રિકોણ લ્યો તો પાયો માત્ર QC થશે. તો પહેલા વહેલા આપણે મેળવીએ છીએ APQ નું ક્ષેત્રફળ,
જેનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ, વેધ આપણે લઈએ છીએ PA, એનો પાયો થશે AQ, એટલે પાયો AQ અને વેધ PA. હવે એ જ રીતે અહીંયા જેમ આપણે નીચેનું ત્રિકોણ PBQ લીધું હતું, એ જ રીતે અહીંયા નીચેનું ત્રિકોણ આપણે આને લેવાનું છે, જેનું નામ થશે PQC. આનું નામ થતું હતું PBQ, હવે જે નીચેનું ત્રિકોણ PN વેધ વાળું લઈએ તો એનું નામ થશે PQC. તો અહીંયા આપણે લખીએ PQC નું ક્ષેત્રફળ, જેનું સૂત્ર પણ 1/2 પાયો ગુણ્યા વેધ. તો જો તમે PQC લ્યો તો એનો જે પાયો છે એ QC થશે અને વેધ તો આપણને ખબર છે જે PN છે. હવે આ બંનેનો પણ આપણે ભાગાકાર કરવાનો છે, ભાગાકાર એટલે કે ગુણોત્તર મેળવવાનો છે. તો આ બંનેનો પણ આપણે ગુણોત્તર મેળવશું તો 1/2 કેન્સલ થઈ જશે, PN PN પણ કેન્સલ થઈ જશે, એટલે તમારી પાસે AQ/QC વધશે, જેને આપણે સમીકરણ નંબર 2 કહેશું. હવે અહીંયા આખા પ્રમેયની અંદર પક્ષ જે છે એ યાદ રહી જાય છે કે ત્રિકોણ ABC માં કોઈ રેખા એક BC ને સમાંતર છે અને બાકી બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે છે, અને સાધ્ય AP/PB બરાબર AQ/QC. ત્યારબાદ જે સાબિતી છે, મેઇન વસ્તુ છે કે AL રેખા BC ને સમાંતર છે, QM છે AB ને લંબ છે અને PN છે AC ને લંબ છે, એ લખાઈ જાય. પછી જે મેઇન વસ્તુ હતી એ આ છે કે ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ અને PBQ ના ક્ષેત્રફળ નો ગુણોત્તર લેશો એટલે AP/PB વધશે. એ જ રીતે ત્રિકોણ APQ અને PQC નો તમે ગુણોત્તર લેશો તો AQ/QC વધશે. અહીંયા બંને સમીકરણને તમારે સરખાવવાના એટલે આપણો આન્સર મળી જાય. આપણો આન્સર છે AP/PB બરાબર AQ/QC. તો જો અહીંયા જે પહેલું સમીકરણ મળે છે એ AP/PB છે અને જે બીજું સમીકરણ મળે છે એ AP/QC છે, એટલે કે આને આપણે અહીંયા સરખાવી દઈએ તો અહીંયા આપણો આન્સર મળી જાય છે AP/PB બરાબર AQ/QC.